18 પ્લસ ના તમામ લોકોનું વેક્સિનેશન પણ હવે શરૂ થઈ ગયું છે. તો આજે આવી તમામ વાતો કરીશું એક ડોક્ટર સાથે. આપને પણ વેક્સિનેશન રિગાર્ડિંગ કોઈ પણ પ્રશ્ન છે કોરોનાની આ પરિસ્થિતિને લઈને, ઘરમાં તમારે કઈ રીતે સારવાર રાખવાની છે એને લઈને પણ કોઈ પ્રશ્ન છે અને આપ તેનું યોગ્ય માર્ગદર્શન ડોક્ટર પાસે મેળવવા માંગતા હો તો આપ અમને ચોક્કસથી કોલ કરી શકો છો. દર્શક મિત્રો, આજે આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા છે ડોક્ટર તપન શાહ, કે જો એમડી ફિઝિશિયન છે સંગીની હોસ્પિટલમાં. તપનજી, સ્વાગત છે ચર્ચામાં. દર્શક મિત્રો, આપના ડીવી સ્ક્રીન ઉપર અત્યારે એક નંબર દર્શાવવામાં આવી રહ્યો છે. આ નંબર ઉપર આપ અમને કોલ લગાવીને આપનો પ્રશ્ન સીધો ડોક્ટરને આપ પૂછી શકો છો. યોગ્ય માર્ગદર્શન ડોક્ટર આપને અચૂકથી આપશે. પરંતુ આપ તમામને મારી નમ્ર વિનંતી કે જ્યારે પણ આપ મને ફોન લગાવો છો, એકવાર આપનો ફોન અહીંયા લાગી જાય છે તે બાદ આપના ટીવીનો જે અવાજ છે તેને આપ મ્યુટ કરી દો. સંપર્કવાળા ક્ષેત્રમાંથી આપ મને ફોન કરો અને સાથે જ ફોન લાગ્યા બાદ ફોન લાઇન ઉપર બન્યા રહો. આપનો ફોન અહીંયાથી અમારી ટીમ દ્વારા જરૂરથી લેવામાં આવશે. તો આપ તમામને મારી ખાસ નમ્ર વિનંતી રહેશે. દર્શક મિત્રો, અહીંયા ચર્ચાને આગળ વધારીએ. તપનજી, જે પ્રકારની અત્યારે મહામારી જોવા મળી રહી છે, બીજી વેવ હવે એની પીક ઉપર છે અને ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કહી શકાય કે જે વચ્ચે જોવા મળ્યું હતું કે મૃત્યુદરમાં પણ જબરજસ્ત વધારો હતો, રિકવરી રેટ પણ ગુજરાતનો ઘટી ગયો હતો અને હવે ક્યાંક આંશિક એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. સમગ્ર ચર્ચામાં મારી સાથે ફર્સ્ટ કોલર મિત્ર આપણા જોડાઈ ગયા છે. હેલો દર્શક મિત્રો, કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. મારી આપ તમામને નમ્ર વિનંતી કે ફોન લગાવ્યા બાદ ફોન લાઇન ઉપર બન્યા રહો. આપનો ફોન અહીંયાથી જરૂરથી લેવામાં આવશે. ડોક્ટર પણ આપનો પ્રશ્ન સાંભળશે અને આપને યોગ્ય માર્ગદર્શન આપશે. તપન, જો અત્યારે ત્રીજી વેવની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી હજી બીજી વેવ ખતમ નથી થઈ અને ત્યાં ત્રીજી વેવના ભણકારા વગી ગયા છે. ઘણા બધા નિષ્ણાંતો તબીબો એવું કહી રહ્યા છે કે ત્રીજી વેવ હજી આવશે. આપનો શું મત છે આના પર? હા, એટલે જો સમાજમાં વેક્સિનેશનનો દર વધશે નહીં અથવા તો આપણે જે સાવચેતીના પગલાઓ લઈએ છીએ જો પર્યાપ્ત નહીં હોય તો ત્રીજો વેવ આવવાની ચોક્કસ શક્યતાઓ છે. કારણ કે જેમ આજકાલ માણસ સ્માર્ટ થઈ રહ્યો છે તેમ વાયરસ પણ સ્માર્ટ થઈ રહ્યો છે. એ લોકોની જીન્સ મ્યુટેટ થાય છે. એટલે દર વખતે આપ જોશો હેતવી તો કોરોનાના લક્ષણો અલગ અલગ પ્રકારના આપણને હવે જોવા મળે છે. એનો મતલબ કે દર વેવ વખતે વાયરસ મ્યુટેટ થયેલો હોય છે અને મ્યુટેટ થયેલા વાયરસનો ફરીથી વેવ આવવાની શક્યતા છે જો આપણે સમાજમાં વેક્સિનેશનનો દર વધારીશું નહીં તો. બિલકુલ. તપનજી, આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું ચર્ચામાં. કોલર મિત્ર, આપનો પ્રશ્ન જણાવશો. હેલો કોલર મિત્ર, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન છે. હેલો. જી જી, આપનો પ્રશ્ન જણાવશો, આપનો અવાજ આવી રહ્યો છે. હા, મારો પ્રશ્ન એવો છે બેન કે મારા બાબાને જયારે નાનો હતો ત્યારે એને ખેંચ ઉપેલી અને કન્ટિન્યુઅસ 10 વર્ષ સુધી એને ખેંચની દવા કરાવેલી, બરાબર. જી. અને છેલ્લા 4-5 વર્ષથી એને ખેંચનો કોઈ પ્રોબ્લેમ નથી. તો આવી કન્ડિશનમાં મારે બાબલાને વેક્સિનનો ડોઝ મુકાવો કે નહીં? બિલકુલ. આ બહુ જ સારો તમારો પ્રશ્ન છે. જો આપના બાળકની ઉંમર 18 વર્ષથી વધારે હોય તો આપ ચોક્કસ વેક્સિન મૂકાઈ શકો. આ વેક્સિનનો અમે ઘણા બધા લોકોમાં ટ્રાયલ્સ કરેલા છે અને વેક્સિન્સથી ખેંચ વધવાની કોઈ શક્યતા નથી. આપની જે વેક્સિન માટેની દવાઓ ચાલે છે એ યોગ્ય ડોઝમાં લેતા રહેજો. જે દિવસે વેક્સિન લેવાની હોય એ દિવસે પણ ડોઝ રેગ્યુલર લઈ લેજો તો કોઈ જ વાંધો નહીં આવે. બિલકુલ. કોલર મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. દર્શક મિત્રો, આપને પણ આવા કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે વેક્સિન લીધા પહેલા તો કોઈ પણ ગેરમાર્ગે ન દોરાવ, સીધી ડોક્ટર સાથે આપ ચર્ચા કરો. ડોક્ટર આપને યોગ્ય માર્ગદર્શન આપશે. અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં આપનું. કોલર મિત્રો, આપનો પ્રશ્ન જણાવશો. હવે એ જે કોરોનાની વેક્સિન આપે લીધી હોય એનો સેકન્ડ ડોઝ આઈડિયલી 6 અઠવાડિયા પછી લેવાનો રેકમેન્ડ કરેલો છે. તો 6-8 અઠવાડિયાની વચ્ચે આપને જે બી સેન્ટરમાંથી લીધું હોય ત્યાંથી જણાવેલ તારીખ મુજબ સેકન્ડ ડોઝ લઈ શકશો. કદાચ આપને કોઈ કારણસર લેવામાં મોડું થઈ ગયું હોય સેકન્ડ ડોઝ તો આપના સેન્ટરનો એપ્રોચ કરો, એ આપને યોગ્ય રસ્તો બતાવશે.
બિલકુલ કાલો મિત્ર, આપનો આભાર, આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું ચર્ચામાં. કાલો મિત્ર, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મારા ફાધરે ફર્સ્ટ ડોઝ કોવિશિલ્ડ ની વેક્સિન નો લીધો છે. જી. 6 એપ્રિલે. જી. ઓકે. એમને કોરોના ડિટેક્ટ પોઝિટિવ થયો છે એના 1 વીક પછી 14 એપ્રિલે. ઓકે. અને નેગેટિવ થયો છે 30 એપ્રિલે. તો હવે નેક્સ્ટ ડોઝ કઈ તારીખે અને કઈ વેક્સિન નો લઈ? બિલકુલ. સો જે વેક્સિન આપે અગાઉ લીધી છે એનો જ આપ સેકન્ડ ડોઝ લો. અને બે કોરોનાની વેક્સિન વચ્ચે જો કોઈ માણસને સંક્રમણ થાય તો એનો જે નિયત સમય આવતો હોય 6 થી 8 અઠવાડિયાનો એ પ્રમાણે જ આપ વેક્સિન લઈ લો. અને છતાં બી આપે જ્યાંથી લીધી હોય વેક્સિન આપે લોકોને જાણ કરો, એ લોકો આપને ચોક્કસ સમય બતાવશે. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર, આપ જોડાયા તે બદલ. દર્શક મિત્રો, આપ પણ આપના પ્રશ્નની રજૂઆત કરી શકો છો. આપના ડીવી સ્ક્રીન ઉપર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે આ નંબર ઉપર આપ સંપર્ક કરીને ડોક્ટર સાથે સીધી વાતચીત કરી શકશો. સાથે જ તમામ કાલો મિત્રોને મારી નમ્ર વિનંતી કે આપનો ફોન એકવાર અહીંયા લાગી જાય છે તે બાદ આપ ફોનલાઈન ઉપર બન્યા રહો અને આપના ટીવીનો અવાજ મ્યુટ કરી ફોન ઉપર વાત કરશો. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. ઓકે. હાજી. નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં આપનું. સાધારણ છાતીમાં દુખાવો થવો બહુ કોમન વસ્તુ છે. જો એની જોડે આપને બીજા કોઈ પ્રોબ્લેમ હોય જેમ કે ઠંડી વયને તાવ આવતો હોય, ખાંસી કફ હોય, તો આપ ચોક્કસ આપના ડોક્ટરને બતાવી શકો. અને આપને જોડે અન્ય કોઈ બીમારી હોય જેમ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર, ઓર આપને કોઈ વ્યસન હોય જેમ કે તમાકુ કે સ્મોકિંગ, તો ચોક્કસ આપ આપના એમડી ફિઝિશિયન ડૉક્ટરને બતાવી અને જરૂર લાગે તો કાર્ડિયોગ્રામ ઓર છાતીનો એક્સરે કરાવી શકશો. પણ આપે જે પ્રમાણનો દુખાવો કીધો એ દુખાવો રિકવરી પછી ઘણા બધા દર્દીઓમાં સામાન્ય રીતે રહેતો હોય છે અને મોટાભાગના દર્દીઓમાં રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય છે. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર, આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. જે આપને કમજોરી છે એનું કારણ કોઈ મોટી બીમારી ના હોય તો પછી આપ ચોક્કસ વેક્સિન લઈ શકશો. અમારી સલાહ એવી છે કે આપને જે કમજોરી લાગે છે એના માટે આપ નજીકના ડોક્ટરની સલાહ લો, એમની પાસે તપાસ કરાવો, એમને લાગે કે એના માટે કોઈ મેજર બીમારી નથી તો આપ ચોક્કસ વેક્સિન લઈ શકશો. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર, આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. હું રાધનપુરથી બોલું છું. જી નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં આપનું. આપનો પ્રશ્ન જણાવશો. બીજો ડોઝ રસી લીધો છે મેં. હા. આ તો અસિનભાઈ ચક્કર રાધનપુર. બીજો ડોઝ લીધો છે કાલે, ગઈકાલે પરમિશન લીધો છે મેં. એની જોડે આપને મૂવમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ ના હોય, ઓર ખાલી ચડી જવી કે ઝનઝનાટી થવી એના જેવી કોઈ સમસ્યા ના હોય તો આપ નિશ્ચિંત રહો, આ દુખાવો એની જાતે જ ઓછો થઈ જશે. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર, આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. કોરોનાની આ મહામારીમાં કોરોના રિગાર્ડિંગ આપને કોઈ પ્રશ્ન છે, વેક્સિન કેવા સમયે મુકાવી, આપને કોઈ બીમારી છે અને એ સમયે વેક્સિન મુકાવી કે ન મુકાવી, આવા કોઈ પ્રશ્નો આપ ડોક્ટર સાથે વાત કરવા માંગતા હોવ તો આપ અમને ચોક્કસથી સંપર્ક કરી શકો છો. અત્યારે મોટાભાગના લોકો હોમ આઇસોલેશનમાં છે અથવા તો ઘરે પોતાની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, એવા લોકો માટે ખાસ ગુજરાત ન્યૂઝ આ કાર્યક્રમ લઈને આવ્યું છે. તો મારી સાથે અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં આપનું. કાલો મિત્રો, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારા મિસિસને અંડાશયનું ઓપરેશન કરાયેલું છે. જી. તો વેક્સિન લેવા માટે સક્ષમ ખરા એવું?
હા, જો એ અંડાશયના ઓપરેશનમાં તમે બાયોપ્સી કે એવું કંઈ કરાયું હોય અને એમાં નિદાન કેન્સર કે એવું કંઈ ના આવ્યું હોય તો વેક્સિન લેવામાં કોઈ જ વાંધો નથી. આપ બિલકુલ નિશ્ચિંત થઈને વેક્સિન લેવડાવજો. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર. આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. હાજી ડોક્ટર તપન સા. જી બિલકુલ, આપનો પ્રશ્ન જણાવશો. હાજી કાલો મિત્ર, આપનો પ્રશ્ન જણાવશો, તેઓ આપને જવાબ આપશે. મેં અગાઉ પણ જણાવ્યું એ મુજબ 6-8 અઠવાડિયા એ આઈડિયલ સમય છે બીજી વેક્સિન લેવાનો. એટલે આપ આપના સેન્ટરમાંથી આપને ચોક્કસ બીજી તારીખ આપી જશે. એ મુજબ આપ 6-8 અઠવાડિયાની વચ્ચે બીજો ડોઝ મુકાઈ દેજો. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર. આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર. મેં 13 માર્ચે પહેલો ડોઝ લીધો વેક્સિનનો. જી. અને પછી મને 17 એપ્રિલે કોરોના થયો. જી. તો મારે હવે વેક્સિન સેકન્ડ ડોઝ ક્યારે લેવાનો? અને બીજું કે મને ફર્સ્ટ ડોઝ આપણે કોવિડશિલ્ડ આપી છે તો એ વખતે એ જ ડોઝ લેવાનો કે બીજો લેવાનો? બીજી કંપનીનો હોય તો ચાલે. સો જે આપે અગાઉ ફર્સ્ટ ડોઝ જે કંપનીનો લીધો છે એ જ કંપનીની આપ વેક્સિન મુકાવો. અને બે ડોઝ વચ્ચેના સમયમાં જો કોરોના થયો હોય તો આપણે બીજા ડોઝના તારીખમાં કોઈ ફેરફાર કરતા નથી. જે અગાઉ આપને નિયત કરેલી હશે એ જ તારીખે આપ સેકન્ડ ડોઝ મુકાઈ શકશો. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર. આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. 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 જી કાલો મિત્ર, સ્વાગત છે ચર્ચામાં. આપનો પ્રશ્ન જણાવશો. મારે એ જાણવું હતું કે જે લેડીઝ પ્રેગ્નન્ટ હોય અને વેક્સિન આપતા નથી પણ પ્રેગ્નન્સીની ડિલિવરી થઈ ગયા પછી કેટલા સમય સુધી એ વેક્સિન લેવાની જરૂર પડે? સો અમે પ્રેગ્નન્ટ લેડીઝ અને જે લોકો બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાન કરાવતી હોય એ બે લેડીઝને વેક્સિન આપી શકતા નથી. એ લોકોનું બાળકનું ધારણ આપવાનો સમય પતી ગયો હોય ત્યારે એ લોકો વેક્સિન લઈ શકશે. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર. આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. 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 નમસ્કાર, સ્વાગત છે આપનું ચર્ચામાં. કાલો મિત્રો, આપનું પ્રશ્ન જણાવશો. સર, મારો પ્રશ્ન એવો છે કે હું પેરાલિસિસ પીડાઉં છું તો મારે વેક્સિન લેવી કે ના લેવી? જી હા, તો પેરાલિસિસ વાળા દર્દીઓએ ચોક્કસ વેક્સિન લેવી જોઈએ. એ લોકોને સામાન્ય માણસની સરખામણીમાં કોમ્પ્લિકેશન થવાના શક્યતા વધારે હોય જો એમને કોરોના થાય તો. તો એ લોકો માટે કોરોનાથી પ્રોટેક્શન મળવું ખૂબ જરૂરી છે. આપે ચોક્કસ વેક્સિન લેવી જોઈએ અને બને એટલી વહેલી લેવી જોઈએ. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર. આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. હેલો. નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં. કાલો મિત્રો, આપનો પ્રશ્ન જણાવશો. હા બેન, મારે હું રસી તો લઈ લીધી પણ ઘેસી ને રસી લીધે તો બહુ તાવ આવે છે અને રસી લીધા પછી નાના બાળક રમાય કે ના રમાય? રસી લીધા પછી બે દિવસ સુધી તાવ આવવો એ બહુ સાધારણ વસ્તુ છે. રસી લીધા પછી તમારે આઇસોલેશન રાખવાની કોઈ જરૂર નથી. આપ બાળકો જોડે કે પરિવાર જોડે ચોક્કસ રહી શકશો. બે દિવસથી વધારે સમય જો તાવ આવતો હોય તો આપની નજીકના કોઈ ડોક્ટર કે આરોગ્ય સેન્ટરનો સંપર્ક કરજો. બિલકુલ કાલો મિત્રો, આપનો આભાર. આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કાલો મિત્ર જોડાયા છે. હેલો. હેલો. નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં. કાલો મિત્રો, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. 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 જી કાલુ મિત્ર, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, હા, રમેશ બોલ રહા હું. જી, આપકા પ્રશ્ન બતાઈએ. હા, મિસેસ કો એચડી કોરોના હુઆ થા. જી. તો અબ એચડી ઠીક હો ગયા હે તો વેક્સિન અભી લેના ચાહીએ યા કુછ દિન વેટ કરને કે બાદ લેના ચાહીએ? સો જિનકો વેક્સિન હુઆ હે રમેશ જી, ઉનકો જિનકો ભી કોરોના હુઆ હે उनके अंदर भी वैक्सीन की आवश्यकता जरूर रहती है. भले इनको एक बार कोरोना हो चुका हो, आप जरूर वैक्सीन लीजिए.
बिल्कुल ઘણી વાર કોલ મિત્ર પહેલા તો આપનો આભાર આપ જોડાયા બદલ. તપનશ્રી, એવું રહેતું હોય છે કે હજી હમણાં જ કોરોના ડિટેક્ટ થયો છે, માંડમાંડ હજી રિકવરી આવી છે, તો રિકવરીના કેટલા દિવસ પછી અથવા તો કોરોના થયાના કેટલા દિવસ પછી તમે રસી લેવા માટે યોગ્ય છો? સાધારણ રીતે જે બી માણસને કોરોના થયો હોય, જ્યારે જે દિવસે ખબર પડી હોય કે કોરોના પોઝિટિવ છે, એના 4 અઠવાડિયા પછી અમે લોકો રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે વેક્સિન લેવી જોઈએ. બિલકુલ. દર્શક મિત્રો, અહીંયા અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો 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 જી નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં આપનું. કોલર મિત્ર, આપનો પ્રશ્ન જણાવશો. હેલો, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ, હું સુગેરીજી, મારા બાબાનું 2 વર્ષ પહેલા સ્પ્લીનનું ઓપરેશન કરાવ્યું હતું, તો એના રસી અપાઈ કે નહીં? વેક્સિન લીધેલી છે 2 પહેલા, તો અત્યારે અપાઈ? સો 18 વર્ષનો બાબો. હા, જો એની ઉંમર 18 વર્ષથી વધારે હોય તો એને વેક્સિન લેવામાં હવે કોઈ વાંધો નથી. આપ એને વેક્સિન અપાઈ શકશો, પણ વેક્સિન લેતા પહેલાં આપે આપના નજીકના જે ડૉક્ટર હોય એનો ચોક્કસ સંપર્ક કરવો જોઈએ, અને ડૉક્ટર સાહેબ આપને કોઈ બ્લડના કાઉન્ટ્સ કે એવું કંઈ કરવાનું કે તો આપે એ પ્રમાણે કરાવીને પછી વેક્સિન લેવી જોઈએ. બિલકુલ. કોલો મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. દર્શક મિત્રો, આપ પણ આપના પ્રશ્નની રજૂઆત અહીંયા કરી શકો છો, ડોક્ટર આપને યોગ્ય માર્ગદર્શન આપશે. અન્ય પણ એક કોલો મિત્ર મારી સાથે જોડાયા છે. હેલો હેલો જી નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં આપનું. કોલો મિત્ર, આપનો પ્રશ્ન જણાવશો. હા મેમ, મારી વાઈફ બીએમએ પોઝિટિવ છે આરટીપીસીઆરમાં. જી હેલો. જી જી. અને હાલ ક્વોરન્ટાઇન જ છે. હવે જે 5 દિવસનો કોવિડનો જે દવાનો ડોઝ હોય ને એ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે ડોક્ટરે પ્રિફર કર્યું છે કે ફરીથી એ ડોઝ લઈ શકે. હમણાં એને શરીરની બહુ જ કમજોરી અને માથાનો ભાગ અને છાતી, એ જો કે ગઈકાલે સીટી સ્કેન બી કર્યું, એમાં લંગ્સમાં 2-5% ઇમ્પ્રુવમેન્ટ છે અંદર, તો કઈ વધારે તકલીફ કરી એમાં? બિલકુલ. એટલે જો એમનું ઓક્સિજનનું લેવલ નોર્મલ રહેતું હોય, એમને શ્વાસ ના ચડતો હોય, ઉધરસ પુષ્કળ ના આવતી હોય, બહુ જ ડાયરિયા ના થયા હોય, ઓર સિવિયર જનરલાઇઝ્ડ વીકનેસ એટલે અત્યંત શારીરિક નબળાઈ ના લાગતી હોય, એટલે આ 5 નિશાનીઓ એવી છે. જો એ 5 નિશાનીઓમાંથી એક ના હોય તો આપે ચિંતા કરવાની જરૂર નથી. જો ફેવિપેરાવીરનો કોર્સ આપને આપના ડૉક્ટરે ફરીથી 5 દિવસ માટે કરવાનું કીધું હશે તો એ સમજીને જ કીધો હશે, આપ એ પ્રમાણે કરાવી શકો. જો એમનું 3 મિનિટ ચાલ્યા પછી ઓક્સિજનનું લેવલ 95 થી ઓછું આવે, ઓર ખાંસી પુષ્કળ આવે, ઓર શ્વાસમાં તકલીફ હોય, તો આપ સીટી સ્કેન ફરીથી કરાવી શકશો. અને જો ઓક્સિજનનું લેવલ 90 કે 90 કરતાં ઓછું જાય તો આપ એમને એડમિટ કરી શકશો. બિલકુલ. કાલો મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો કોરોનાને લગતી તમામ ચર્ચાઓ આજે કરી રહ્યા છે. વેક્સિનેશન રિગાર્ડિંગ પણ આપને કોઈ પ્રશ્ન હોય તો આપ ચોક્કસથી ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રકારના ફોરવર્ડ મેસેજીસ કે અફવા પર ધ્યાન ન આપશો. ડૉક્ટર આપણી સાથે જોડાયેલા જ છે. આપ તેઓને યોગ્ય પ્રશ્ન પૂછીને આપનું માર્ગદર્શન મેળવી શકો છો. અન્ય પણ એક કાલો મિત્ર મારી સાથે જોડાયા છે. હેલો નમસ્કાર. જી નમસ્કાર કાલો મિત્ર, સ્વાગત છે ચર્ચામાં. અમે લોકો જે કોરોનાની વેક્સિન આપીએ છીએ ને એ ઇન્સ્યુલિન સિરિંજથી આપીએ છીએ, એટલે આપને જો એસ્પિરિન કે ક્લોપિડોગ્રેલ ટાઈપની બીમારી દવા ચાલતી હોય તો એમાં એ દવા બંધ કરવાની કોઈ જરૂર નથી, આપ ચોક્કસ ઇન્જેક્શન લઈ શકશો. આપને જો વારફારિન કે એ ટાઈપની દવા ચાલતી હોય અને આપનો INR 1.5 થી વધારે રહેતો હોય તો ઇન્જેક્શન લેતા પહેલાં આપ આપના ડૉક્ટરનો સંપર્ક કરી શકશો. બિલકુલ. કોલો મિત્ર, આપનો આભાર આપ જોડાયા તે બદલ. અન્ય પણ એક કોલો મિત્ર જોડાયા છે. હેલો. હા જી નમસ્કાર, સ્વાગત છે ચર્ચામાં આપનું. હેલો હેલો જી કોલો મિત્ર, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારા ફાધર નો પાર્કિંગ છે તો એમને શું રસી લઈ શકશે? પાર્કિન્સન વાળા દર્દીને જો કોરોના લાગે તો કોમ્પ્લિકેશન થવાની સંભાવના વધારે હોય છે, એટલે પાર્કિન્સન વાળા દર્દીએ ચોક્કસ વેક્સિન લેવી જોઈએ અને વહેલામાં વહેલી તકે લેવી જોઈએ. વેક્સિનથી પાર્કિન્સનમાં વધારો થવાની કોઈ જ શક્યતા નથી. બિલકુલ કોલો મિત્રો, આપનો આભાર આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, આપ પણ આપણા પ્રશ્નની રજૂઆત કરી શકો છો. ડૉક્ટર, ખાસ કરીને અત્યારે જે 3જી વેવની પણ આગળ વાત કરી, પણ આ કોરોનાની મહામારી વેક્સિનેશનની સાથે અત્યારે મ્યુકોર માઇકોસિસના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, એના વિશે આપ શું કહેશો? કોરોનાનો જે વાયરસ છે એ શરીરની ઇમ્યુનિટી ઘટાડી નાખે છે, પ્લસ
કોરોના વાયરસનું જે લોકોને સંક્રમણ વધારે હોય એવા સિરિયસ દર્દીને અમારે સ્ટીરોઇડ્સના ઓર ઇમ્યુનોમોડ્યુલેટરના દવા કે ઇન્જેક્શન આપવા પડતા હોય છે. આ બંને વસ્તુ ભેગી થવાને કારણે મ્યુકોરમાઇકોસિસ થવાની શક્યતા વધી જાય છે. આને રોકવા માટે એક આપણે હાઇજીન સારામાં સારું રાખવું. એક સેલિનના નાકના ડ્રોપ્સ કે સ્પ્રે આવે છે, જે લોકોને સ્ટીરોઇડ કે ઇમ્યુનિટી ઓછી કરવાની દવા ચાલુ હોય એ લોકોને નાકમાં 3 વખત આ સેલિનના ડ્રોપ્સનો સ્પ્રે કરવું. અને ત્રીજી વસ્તુ, જો આપને કોઈ બી રીતે નાકની આજુબાજુમાં દુખાવો, ઉપર માથામાં દુખાવો ઓર આંખના ડોળા બહાર આવી જવા કે એવા કોઈ બી રીતના સિમ્ટમ દેખાય ચાલુ કોરોનાની સારવારે, તો તરત જ આપના ડૉક્ટરનો સંપર્ક કરવો અને વહેલામાં વહેલી તકે પેરાનેઝલ સાઇનસ, જે સાઇનસિસ હોય, એનો સીટી સ્કેન કરાવો. જો મ્યુકોરમાઇકોસિસને વહેલા ડાયગ્નોસ કરવામાં આવે તો ચોક્કસ એનો ઇલાજ શક્ય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને સમગ્ર ચર્ચા દરમિયાન વાત કરી કોરોનાના પેશન્ટ કે જે અત્યારે ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે અથવા તેઓને કોઈ વેક્સિન રિગાર્ડિંગ કોઈ ક્વેશ્ચન છે, એવા ઘણા બધા કોલર મિત્રો મારી સાથે જોડાયા હતા અને તમામ કોલર મિત્રોના પ્રશ્નો યોગ્ય માર્ગદર્શન આપ્યું ડોક્ટર તપનજીએ. તપનજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ જોડાયા હતા બધા. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.